કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 9 ગણિતના લેક્ચરમાં હું હિતેશ સર અદિતિ સાયન્સ સ્કૂલ તરફથી તમારું સ્વાગત કરું છું. આપણે પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિ વિશે સમજીએ. તો ચેપ્ટરનું નામ જ છે કે સંખ્યા પદ્ધતિ, એટલે એમાં બધી સંખ્યાઓની વાત આવશે, બરાબર છે? હવે આપણે અગાઉના વર્ગોમાં શીખી ગયા કે આપણી પાસે એક સંખ્યા રેખા હોય છે જેના ઉપર આપણે વચ્ચે શૂન્ય લખીએ છીએ અને આજુબાજુ શું હોય છે? 0 1 2 3, બરાબર છે? એટલે વચ્ચે 0, ડાબી બાજુ જઈએ તો ઋણ આવે અને જમણી બાજુ ધન સંખ્યાઓ આવે. હવે અહીંયા સમજાવ્યું છે કે એક નાની છોકરી છે જે ધીરે ધીરે સંખ્યા રેખા ઉપર જમણી બાજુ ચાલે છે. તો આપણે સમજ્યા તે પ્રમાણે જમણી બાજુ એને શું મળશે? બધી ધન સંખ્યાઓ. એને શું કહેવાય? એને કહેવાય પ્રાકૃતિક સંખ્યાઓ. શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ. આ પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એને ગણ એન વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય છે? ગણ એન વડે. એના પછી આવે પૂર્ણ સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓમાં બધી ધન સંખ્યાઓ હોય, પ્લસ, એવું યાદ રાખજો, નેચરલ નંબર. પછી પૂર્ણ સંખ્યાઓ જેનું નામ છે ડબલ્યુ, ગણ ડબલ્યુ. એના પછી આવે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. ઋણ પૂર્ણાંક સંખ્યાઓ એટલે માઇનસમાં જે સંખ્યાઓ આવે તેને ઋણ પૂર્ણાંક કહેવાય, જેને સંકેત ઝેડ વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? ઝેડ વડે. તો આ પ્રમાણે અલગ અલગ આપણી પાસે 3 ગણ થયા. એક એન ગણ થયો, અહીંયા લખ્યો છે તે. બીજો ડબલ્યુ ગણ થયો અને ત્રીજો ગણ થયો ઝેડ, બરાબર? તો હવે એન, ઝેડ અને ડબલ્યુ બરાબર ક્રમમાં લઈએ તો હું અહીંયા તમને ઉપર લખીને સમજાવું એટલે તમને જજમેન્ટ આવશે. કે પહેલાં આપણે લઈએ છીએ ગણ, ધારો કે એન. તો એનમાં બધી ધન સંખ્યાઓ આવે. એના પછી આપણે લઈએ ડબલ્યુ. ડબલ્યુની અંદર ધન સંખ્યા તો હોય જ અને સાથે શું હોય? 0 હોય. એન ડબલ્યુ. પછી ગણ આવે છે પૂર્ણાંક સંખ્યા ગણ. આ એન પ્રાકૃતિક સંખ્યા ગણ કહેવાય અને પૂર્ણ સંખ્યા ગણ કહેવાય. યાદ રાખજો, હં, એન પ્રાકૃતિક સંખ્યા ગણ, ડબલ્યુ એટલે પૂર્ણ સંખ્યા ગણ. હવે ઝેડ. ઝેડ એટલે એનું નામ છે પૂર્ણાંક સંખ્યા ગણ. પૂર્ણાંક એટલે શું આવે? માઇનસ આવે, 0 આવે અને પ્લસ આવે, એને પૂર્ણાંક કહેવાય. અને હજુ એક ગણ છે જેનું નામ છે ક્યુ. એ છે સમમેય સંખ્યા ગણ. સમમેય સંખ્યા ગણમાં માઇનસ હોય, 0 હોય, પ્લસ હોય અને અપૂર્ણાંક સંખ્યાઓ હોય. અપૂર્ણાંક એટલે આપણે પીના છેદમાં ક્યુ લખીએ તેવું, અપૂર્ણાંક સંખ્યાઓ હોય, બરાબર? તો આ ખાસ યાદ રાખજો. ફરીવાર બોલું છું નામ, એન એટલે પ્રાકૃતિક ધન સંખ્યા, ડબલ્યુ એટલે પૂર્ણ જેમાં 0 અને ધન બે જ આવે, એમાં માઇનસ ના આવે, ઝેડમાં આવે માઇનસ, 0 અને પ્લસ, અને ક્યુમાં આવી જાય -0 પ્લસ અને સાથે સાથે અપૂર્ણાંક સંખ્યાઓ, બરાબર? તો આ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે. આ ફ્રન્ટ પેજ પર હમણાં હું રહેવા દઉં છું એટલે પછી તમારે લખવું હોય તો લખી લેજો, બરાબર? ચલો, હવે આ પ્રમાણે આ છોકરીનું ચિત્ર આપ્યું છે અને જે હમણાં કહ્યું કે સમમેય સંખ્યાઓ ગણ પણ એ બધી ભેગી કરે છે. હવે આ જે સમમેય સંખ્યાઓ છે તેની આપણને એક નાની વ્યાખ્યા આપેલી છે, એ સમજી લઈએ. કે પી અને ક્યુ પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યેતર હોય. આ સમજ માટે, પરીક્ષામાં વ્યાખ્યા પૂછાતી નથી પણ સમજ માટે વાંચવાની છે. કે જો પી અને ક્યુ શું હોય? પૂર્ણાંક. પૂર્ણાંક એટલે આખી સંખ્યા. અને ક્યુ શૂન્યેતર સંખ્યા શબ્દ આપ્યો છે. શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની સંખ્યા જોઈએ. તો તેને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય, બરાબર? અહીંયા આર આપ્યું છે, એ આર એ બની ગઈ સમમેય સંખ્યા. ટૂંકમાં સમમેય સંખ્યા
આર લઈએ આપણે, રેશનલ નંબર કહેવાય અંગ્રેજીમાં, એટલે એ લોકો આર વાપરે છે. તો જે મેં આગળ કોષ્ટકમાં લખ્યું ગણ સંકેતમાં, એ પીના છેદમાં ક્યુ લખાય, બરાબર છે? તો ચાર ગણ તમારા લગભગ તૈયાર થઈ ગયા હશે. હું રિપીટ કરું છું, એન પ્રાકૃતિક જેમાં ધન સંખ્યા હોય, ડબલ્યુ એટલે પૂર્ણ સંખ્યા ગણ જેમાં ઝીરો અને પ્લસ આવે, પછી ઝેડ પૂર્ણાંક નામ છે એમાં માઇનસ આવે, ઝીરો આવે અને પ્લસ પણ આવે, અને ત્યારબાદ આવે આપણો ક્યુ. ક્યુ એટલે માઇનસ ઝીરો પ્લસ સાથે અપૂર્ણાંક સંખ્યાઓ પણ આવી જાય, બરાબર છે? ચાલો હવે આગળનું લઈએ આપણે. તો તેમાં આપણને નેક્સ્ટ પેજ પર અલગ અલગ સંખ્યાઓ આપી છે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં, બરાબર? તો એનું સેટ ધ્યાન આપજો. તો આપણે લઈએ, ધારો કે અહીંયા એક સંખ્યા છે કે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય એવો પ્રશ્ન પૂછ્યો, ઉદાહરણ તરીકે માઇનસ 25ને દર્શાવી શકાય? તો કે હા, દર્શાવી શકાય. કેવી રીતે? તો પી એટલે માઇનસ 25 પોતે જ, અને છેદમાં શું લખ્યું? એકડો લખ્યો, એક, એટલે બની ગયું માઇનસ 25ના છેદમાં એક, એટલે એનું સ્વરૂપ શું બની ગયું? પીના છેદમાં ક્યુ સ્વરૂપ બની ગયું, બરાબર છે? એવી જ રીતે બીજી કોઈ સંખ્યા ધારો કે વિચારો તમે, ધારો કે ઉદાહરણ તરીકે અહીંયા આપ્યું છે એકના છેદમાં બે, તો એકના છેદમાં બે એ પણ પી છેદમાં ક્યુ સ્વરૂપ લખાય, બરાબર? એક પી બની ગયો અને બે ક્યુ. એને અલગ અલગ આપણે સંખ્યાઓ લખીએ, બરાબર કરીને આપી છે કે ભાઈ બેના છેદમાં ચાર, તો છેદ ઉડાવો, તો એ એકના છેદમાં બે જ થશે, બે એકા બે અને બે દૂ ચાર. દસના છેદમાં 20 એ મીંડું મીંડું ઉડાવી દો તો પાછું આવી ગયું એકના છેદમાં બે. 25ના છેદમાં 50, 25 દૂ 50 છેદ ઉડી ગયો એટલે પાછું એકના છેદમાં બે જ. અને છેલ્લા આપી 47ના છેદમાં 94, તો એ પણ શું બની ગઈ? એકના છેદમાં બે. તો આ બધી સમાન સમ્મેય સંખ્યાઓ કહેવાય, બરાબર? અને સમ્મેય સંખ્યાઓ એટલે અપૂર્ણાંક, જેને આપણે અપૂર્ણાંક તરીકે અત્યાર સુધી ભણ્યા છીએ એ જ સંખ્યાઓની વાત છે, બરાબર? છતાં આપણે એને અત્યારે હવે 9મા ધોરણમાં એનસીઆરટી ચાલે છે એટલે પી છેદમાં ક્યુ સમ્મેય સંખ્યા નામ જ આપવાનું, બરાબર? એ સમ્મેય સંખ્યા તમે લો તેમાં ધ્યાન શું રાખવાનું તમારે, કે ક્યુ એ કોઈ દિવસ શૂન્ય ના થવો જોઈએ. ક્યુનો મતલબ શું થયો? છેદ. આ પીના છેદમાં ક્યુ છે તો ધારો કે અંશમાં પી છે અને છેદમાં ક્યુની કિંમત ઝીરો મૂકો, એવું કોઈ દિવસ બને નહીં. આનો કોઈ દિવસ જવાબ આવે નહીં, આનો જવાબ આલ્ફા આવે, અનંત કહેવાય, ઇન્ફાઇનાઇટ કહેવાય. એટલે ધ્યાન ખાસ રાખવાનું, એવું નહીં કે અત્યારે 9મા ધોરણમાં આ જ ચેપ્ટરમાં, પણ જ્યાં સુધી તમે ગણિત ભણો ત્યાં સુધી કોઈપણ વખત છેદ શૂન્ય થવો જોઈએ નહીં, બરાબર છે? ચલો હવે આગળનો પોઈન્ટ લઈએ. તો તમને અલગ અલગ સમય સંખ્યા વિશે સમજી ગયા. હવે આપણને એક ઉદાહરણ આપેલું છે, જુઓ. અને એ ઉદાહરણમાં આપણને કહ્યું છે કે કારણ સહિત દર્શાવો. હવે થોડુંક વધારે ધ્યાન આપજો, આપણે જે ભણ્યા એ તમને કેટલું સમજ પડી એ આનાથી આપણે ચેક થઈ જશે, બરાબર? તો નંબર એક, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. ચલો યાદ કરો, પૂર્ણ સંખ્યા એટલે શું? આપણે હમણાં આગળ ગણમાં જોયું, આપણે ચાર ગણ જોયા, બરાબર છે? કયા કયા? એન, પછી આપણે લીધો પૂર્ણ સંખ્યાનો ડબલ્યુ, પછી લીધું ઝેડ અને પછી લીધો ક્યુ. ધ્યાન આપજો, હં, એન ડબલ્યુ ઝેડ ક્યુ લીધું, બરાબર? હવે આપણે એમાં દરેકની વચ્ચે એક ઉપગણનું ચિહ્ન કરીએ, આવું, અને શું કહેવાય? ઉપગણ. ઉપગણ એટલે શું? તો જે ગણ જેના સભ્યો સમાયેલા હોય એ એનો ઉપગણ. એનો મતલબ શું થયો? ધ્યાન આપો, તો એનની અંદર કેવી સંખ્યાઓ છે? બધી ધન સંખ્યાઓ. ડબલ્યુની અંદર શું છે? ઝીરો અને ધન છે. ઝેડની અંદર શું છે? માઇનસ છે, ઝીરો છે અને ધન છે. અને ક્યુની અંદર માઇનસ ઝીરો ધન અને સાથે સાથે અપૂર્ણાંક પણ છે, બરાબર? માઇનસ ઝીરો ધન બધું ફરી નથી લખતો ક્યુમાં, એ તમે સમજી જજો કારણ કે અહીંયા જગ્યા નથી. તો આ બધી ધન સંખ્યાઓ તમે આ ચારે ચાર ગણને આ રીતે અલગ પાડી દઈએ આપણે, એ તમને ક્લિયર થઈ જશે, બરાબર? ચાલો હવે એન એટલે શું? પ્રાકૃતિક સંખ્યા ગણ. અને ડબલ્યુ એટલે શું? પૂર્ણ સંખ્યા ગણ.
હવે આપણું વાક્ય વાંચો કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. પૂર્ણ સંખ્યા એટલે શું? ડબલ્યુ એ પ્રાકૃતિક સંખ્યા એટલે એન છે એવું કહેવા માગે છે. તો ડબલ્યુ એ એન ગણમાં આવી જાય એવું કહેવાય. તો તમે સમજી શકો કે મેં ઉપર ઉપગણનું ચિહ્ન લખ્યું એનો મતલબ શું થયો? કે એનના બધા સભ્યો ડબલ્યુમાં છે. ધ્યાન આપજો, ડબલ્યુના બધા સભ્યો ઝેડમાં છે અને ઝેડના બધા સભ્યો ક્યુમાં છે, પણ ડબલ્યુના બધા સભ્યો ઊંધું એનમાં હોઈ શકે નહીં. કેમ? તો કે એનમાં શૂન્ય નથી, એનમાં ફક્ત ધન સંખ્યા જ છે. એટલે આપણું આ પહેલું વિધાન, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, એ કેવું થઈ ગયું? અસત્ય થઈ ગયું. કેમ અસત્ય થયું? કારણ વાંચો. કારણ કે ઝીરો એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. સમજ પડી? ઝીરો શેમાં કહેવાય? પૂર્ણમાં કહેવાય, પણ એ પોતે પ્રાકૃતિક કહેવાય નહીં. કારણ કે પ્રાકૃતિક તો એન છે અને એન એટલે ફક્ત પ્લસ આવે, એમાં ઝીરો આવે નહીં. જે મેં તમને ચોપડીની ઉપર ટોપ પર લખ્યું આગળના પેજ પર, તે ફરી જોઈ લેજો. બરાબર છે? હવે આપણે લઈએ નંબર બે. નંબર બેમાં આપ્યું છે કે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. હવે પૂર્ણાંકનો શું મતલબ થયો? પૂર્ણાંક એટલે આ ઝેડ, પૂર્ણાંક સંખ્યા ગણ. એ પોતે શું થયો? તો પૂર્ણાંક સંખ્યા ગણ વાક્ય વાંચે છે એ સમય છે. સમય એટલે કયો થયો? ક્યુ. તો પૂર્ણાંક એ સમયમાં છે. તો હા, ઝેડના માઇનસ ઝીરો અને પ્લસ એ બધા જ ઘટકો શેમાં હોય? ક્યુમાં હોય. એટલે આ વિધાન કેવું કહેવાય? સત્ય છે. કેમ? કે હમણાં આપણે ઉપર 25 લીધું, 25 માઇનસ 25 કોઈ પણ, તો એ પૂર્ણાંક એમને છેદમાં એક, એમના છેદમાં એક સ્વરૂપમાં લખી શકાય. એટલે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે એવું કહેવાય. સમજ પડે છે? તમારે આજે મેં ઉપર ચિહ્નો લખ્યા ને, એન ડબલ્યુ ઝેડ ક્યુ, એમાં આખું માસ્ટર કી આવી જાય. કોઈ પણ દાખલો કે પ્રશ્ન પૂછાય તમને ખરું ખોટું, તો એનાથી આવડી જાય. બરાબર? તમારે સીધું જવાનું એવું યાદ રાખવાનું, ડાબીથી જમણી બાજુ તમારે ઊંધો ફેરફાર કરવાનો નહીં. ઊંધો ફેરફાર આવતો હોય પ્રશ્નમાં, તો આપણે જેવું પહેલું વિધાન કેવું કીધું? પૂર્ણ એ પ્રાકૃતિક, એટલે ઊંધું થયું. ડબલ્યુમાંથી એનની વાત કરી એટલે આપણે અસત્ય કીધું, ખોટું કીધું. બરાબર છે? તો આ ધ્યાન રાખજો. એટલે આ નંબર બેનો જવાબ સત્ય થયો. કારણ કે કોઈપણ પૂર્ણાંકને આપણે પી છેદમાં ક્યુ સ્વરૂપ, એટલે કે એમ છેદમાં એક સ્વરૂપમાં લખી શકીએ, જે પોતે શું કહેવાય? સમય કહેવાય. હવે ત્રીજું, ત્રીજામાં કીધું છે આપણને કે દરેક સમય સંખ્યા પૂર્ણાંક છે. બોલો, દરેક સમય એ પૂર્ણાંક કહેવાય? તો વાક્ય કેવું આવ્યું? ઊંધું. નંબર બેનું વાક્ય જુઓ, પૂર્ણાંક એ સમય, પણ ત્રીજામાં કીધું સમય એ પૂર્ણાંક. હમણાં જ મેં કીધું ઊંધો ફેરફાર થતો નથી, સીધો ફેરફાર થાય. એનો મતલબ શું થયો? ક્યુના ઘટકો ઝેડમાં ના હોય, માઇનસ ઝીરો પ્લસ હોય, પણ અપૂર્ણાંક સંખ્યાઓ આવે નહીં. એટલે નંબર ત્રણ કેવું થયું? અસત્ય. કેમ? તો કે ત્રણના છેદમાં પાંચ એ જે સમય સંખ્યા છે એવું લઈએ, પણ એ પૂર્ણાંક બનશે નહીં. તો સમજમાં આવી ગયું? આ ખાસ ધ્યાનમાં રાખજો અને આ ધ્યાનમાં રાખીને જ તૈયારી કરજો. જો તમે એના વગર તૈયારી કરશો તો તમને જલ્દી ખબર પડશે નહીં. બરાબર છે? ચલો હવે આપણે આગળનું લઈએ કે જેની અંદર આપણને સ્વાધ્યાય આપેલું છે. બરાબર? એ સ્વાધ્યાયના પ્રશ્નો લઈએ આપણે. તો સ્વાધ્યાયના પ્રશ્નોની અંદર અલગ અલગ દાખલા છે, એ આપણે સ્વાધ્યાય લઈએ 1.1. એ સ્વાધ્યાય 1.1 જે છે એનું જો અહીંયા પહેલો દાખલો લઈએ. બરાબર? આપણી સ્કૂલનું નામ અહીંયા આપેલું છે, સાથે સાથે આપણે આમાંથી સ્વાધ્યાયના દાખલા પણ જોવાના છે ને ગણવાના છે. એટલે આપણે એ સ્વાધ્યાયના દાખલા ગણતી વખતે શું ધ્યાનમાં રાખવાનું? તમારે એના જવાબો કેવી રીતે લખાય છે તે ધ્યાનમાં રાખજો. બરાબર છે? ચાલો તો અત્યારે આપણે લઈએ આ દાખલો, પહેલો 1.1નો પહેલો દાખલો. પહેલા દાખલાની અંદર આપણને ખરા ખોટા કીધેલા છે. બરાબર? માગ્યા પ્રમાણે પ્રશ્નોના ઉત્તર જે કીધું છે એમાં ખરા ખોટાની વાત છે. તો ખરા ખોટામાં નંબર એક લઈએ,
નંબર એકમાં સત્ય છે કે અસત્ય, કારણ સહિત જણાવો. બરાબર. પહેલું કે દરેક પૂર્ણાંક એ પ્રાકૃતિક સંખ્યા છે. જો અંદર દરેક પૂર્ણાંક એ પ્રાકૃતિક સંખ્યા છે, પૂર્ણ સંખ્યા. પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા. તો વિધાન કેવું થયું? બોલો, પૂર્ણાંક એ પૂર્ણ આગળ લખ્યું આપણે. પૂર્ણાંક એટલે કયો ગણ? ઝેડ. અને પૂર્ણ એટલે કયો ગણ? ડબલ્યુ. તો શું આવશે જવાબમાં? અસત્ય. ઊંધો ફેરફાર થયો ને. ત્યાં જવાબ લખવાનો કે કોઈ પણ માઇનસ સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યા નથી. બરાબર છે. નંબર બે લઈએ. નંબર બેની અંદર શું છે? દરેક સમ્મેય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે સમ્મેય એ પૂર્ણ હોય, સમ્મેય એટલે શું થયું? ક્યુ. અને પૂર્ણ એટલે શું થયું? ડબલ્યુ. તો એવું બને નહીં, એટલે એ વિધાન પણ કેવું થયું? અસત્ય. કારણ કે સમ્મેય એટલે એકના છેદમાં બે, ધારો કે લઈએ, તો એ પૂર્ણ બનશે નહીં. બરાબર. એના પછી નંબર ત્રણ લઈએ. નંબર ત્રણની અંદર છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પ્રાકૃતિક. બરાબર. પ્રાકૃતિક એટલે શું થયું? એન. અને પૂર્ણ એટલે શું થયું? ડબલ્યુ. તો પ્રાકૃતિક એ પૂર્ણ થશે. એનો મતલબ એ વિધાન કેવું બની ગયું? સાચું. તો એ પ્રમાણે આપણે જવાબ લખી દેવાનો કે વિધાન સત્ય છે, કારણ કે પૂર્ણ સંખ્યા એટલે ડબલ્યુમાં બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે એનનો સમાવેશ થાય છે. બરાબર. એના પછી હજુ એક દાખલો લઈ લઈએ, એટલે આજનું લેક્ચર પૂરું કરીએ, કારણ કે પછીના દાખલા થોડા મોટા છે એટલે નેક્સ્ટમાં લઈશું. તો એના પછીનો એક દાખલો છે કે શું શૂન્ય એ સમ્મેય સંખ્યા છે? અને જો હા હોય તો તમે તેને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકો? એવું પૂછે છે. શૂન્ય એ સમ્મેય છે? તો હા, શૂન્ય એ સમ્મેય સંખ્યા છે, એવું લખવાનું. કેમ? તો કે શૂન્યને તમે પી છેદના ક્યુ સ્વરૂપમાં લખી શકો. કેમ? તો કે ઉપર લઈએ આપણે શૂન્ય, અને છેદમાં લઈએ કોઈ પણ નંબર, કોઈ પણ સંખ્યા, એટલે ઝીરોના છેદમાં બે લઈએ તો જવાબ શું આવે? ઝીરો જ આવે. ઝીરોના છેદમાં દસ લઈએ તો પણ જવાબ શું આવે? ઝીરો જ આવે. એનો મતલબ કે ઝીરો એટલે ઝીરોના છેદમાં એક લખાય, ઝીરોના છેદમાં બે લખાય, ઝીરોના છેદમાં ત્રણ પણ લખાય. એટલે તમે ક્યુ તરીકે કોઈ પણ ઋણ પૂર્ણાંક માઇનસ પણ લઈ શકો, એટલે કે ઝીરોના છેદમાં માઇનસ એક લખો તો પણ ચાલે. એનોય જવાબ શું આવે? ઝીરો જ આવે. બરાબર. તો આ પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું છે કે દરેકે દરેક શૂન્ય હોય, કોઈ પણ શૂન્ય, એ સમ્મેય સંખ્યા બને છે. અને શૂન્ય સમ્મેય સંખ્યા બનવા માટે તમે શૂન્યના છેદમાં કોઈ પણ સંખ્યા લખી શકો. આ રીતે બે લખો, દસ લખો, એક, બે, ત્રણ, કોઈ પણ લખો, કે પછી હમણાં કહ્યું તે પ્રમાણે ઝીરોના છેદમાં માઇનસ એક, માઇનસ બે, કોઈ પણ લખો, તો એનો પણ જવાબ શું આવે? ઝીરો જ આવે. બરાબર છે. તો મારા ખ્યાલથી તમને સમજ પડી ગઈ હશે. ફરી એકવાર આપણે રિપીટ કરી લઈએ. તો પહેલામાં પહેલાં આપણે શું શીખ્યા? અલગ અલગ ચાર ગણ શીખ્યા. બરાબર. કયા કયા? એન, ડબલ્યુ, ઝેડ અને ક્યુ. એનમાં શું આવે? એનમાં બધી જ ધન સંખ્યાઓ આવે. પછી આપણે શું જોયું? ક્યુ જોયું. ક્યુની અંદર શું આવે? પહેલાં ડબલ્યુ જોયું. ડબલ્યુની અંદર શું આવે? બધી પૂર્ણ સંખ્યાઓ, ઝીરો અને પ્લસ. પૂર્ણાંકની અંદર શું આવે? ઝેડમાં માઇનસ આવે, ઝીરો આવે અને પ્લસ આવે. અને સમ્મેયમાં માઇનસ ઝીરો પ્લસની સાથે અપૂર્ણાંક પણ આવે. તો આજનું આ લેક્ચર ગણિતનું આપણે અહીંયા પૂરું કરીએ. બીજા નવા દાખલા સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય.